नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीज में आपनु स्वागत छे। मित्रों, आज आप गुजराती व्याकरण में समानार्थी शब्द जोवाना छे अने आ समानार्थी शब्द नो भाग 8 आज जोवाना छे। तो आप समानार्थी शब्द की शुरुआत करिए तो प्रथम शब्द छे ग्रंथ। तो ग्रंथ शब्द छे एना कया कया समान अर्थ थाय छे तो एना विषे माहिती लईए। तो प्रथम आवशे चोपड़ी, पोथी, पुस्तक, किताब। ग्रंथना कया कया थशे तो एक फरीथी एक वक्त जोई लईए तो के ग्रंथ में ग्रंथ पोते, चोपड़ी, पोथी, पुस्तक अने किताब। तो ग्रंथना आटला समानार्थी शब्द थशे। बीजो शब्द जोईए चेतना। तो चेतना आवशे जीवनशक्ति, चैतन्य। चेतना कया कया थशे तो के चेतना पोते, पछी जीवनशक्ति अने चैतन्य, आटला एमने समानार्थी शब्द थशे। त्रीजो शब्द जोईए इंद्र। तो इंद्रना आवशे सुरपति, सचिपति, पुरंदर, सचिस अने देवराज। तो इंद्रना कया कया समानार्थी शब्द थशे तो के इंद्र पोते, पछी सुरपति, सचिपति, पुरंदर, सचिस अने देवराज। तो आटला एमने समानार्थी शब्दों थशे। चौथो शब्द जोईए कमल। तो कमल में आवशे उत्पल, रावजी, राजीव, नलिन, वारिज, सरोज, अंबुज, सरसीज, पंकज, अरविंद अने सद्दल। तो आटला कमलना समानार्थी शब्द थशे। खास याद रखा जो शब्द है घनी वक्त आम पूछाता हो कोई ने कोई अर्थ में तो के कमल में कमल पोते, पची उत्पल, राजीव, नलिन, वारिज, सरोज, अंबुज, सरसीज, पची से पंकज, अरविंद अने सद्दल। तो आ कमलना आटला समानार्थी शब्दों थशे। पांचमो शब्द जोईए किरण। तो किरण में आवशे अंशु, कर, रश्मि, मरीची। किरण में कया कया समानार्थी शब्द थशे तो के किरण में पोते, पछी अंशु, कर, रश्मि अने मरीची। तो आटला एमने समानार्थी शब्द थशे। छठो शब्द जोईए कोयल। तो कोयल में आवशे कोकिला, परभूता, कोकिल, वनप्रिय, पीक अने कादंबरी। तो कोयलना कया कया समानार्थी शब्द थशे तो के कोयल पोते, पछी कोकिला, परभूता, कोकिल। याद रखवा जेवा शब्दों छे कोकिला अने कोकिल, बन्ने मा खास याद रखजो अहीं ला आपेलू छे तो पण एनो समानार्थी शब्द थाय छे अने ल होय तो पण एनो समानार्थी शब्द थाय छे। आ सिवाय वनप्रिय, पीक अने कादंबरी, અહીં યાદ રાખવા જેવું છે પીક છે, પિંક નથી, ખાસ યાદ રાખશું। સાતમો શબ્દ જોઈએ અરજ। તો અરજમાં આવશે વિનવણી, અનુનય, વિનંતી, વિઘ્નપતિ, પ્રાર્થના। તો કયા કયા અરજમાં આવશે તો કે અરજમાં જોઈ લઈએ અરજ, વિનવણી, અનુનય, વિનંતી, વિઘ્નપતિ અને પ્રાર્થના। તો આટલા એમના સમાનાથી શબ્દ થશે। આઠમો શબ્દ જોઈએ ઉપકાર। તેમાં છે કૃતજ્ઞતા, આભાર, પાડ, એહસાન અને ઉપકૃતિ। તો ઉપકારના કયા કયા સમાનાથી શબ્દ થશે તો કે ઉપકાર પોતે, પછી કૃતજ્ઞતા, આભાર, પાડ, એહસાન અને ઉપકૃતિ। તો આટલા એમના સમાનાથી શબ્દ થશે। નવમો શબ્દ જોઈએ ઓશિયાળો। તેના આવશે પરવશ, દિન અને લાચાર। તો ઓશિયાળુના કયા કયા આવશે તો કે ઓશિયાળુમાં પરવશ, દિન અને લાચાર। દસમો શબ્દ જોઈએ આંખ। તો આંખમાં આવશે ચક્ષુ, અક્ષ, અક્ષી, નેત્ર, નયન, લોચન, નેણ, દગ અને ઈશ। તો આંખના કયા કયા સમાનાથી શબ્દ થશે તો કે આંખ પોતે,
પછી ચક્ષુ, અક્ષ, અક્ષી, નેત્ર, નયન, લોચન, નેણ, દગ અને ઈશ. તો આટલા આંખના સમાનાથી શબ્દ થશે. અગિયારમો શબ્દ જોઈએ અવાજ. તો અવાજમાં આવશે ઘોષ, રવ, પોકાર, નિનાદ, ધ્વનિ, ઘાંટો, નાદ, સાદ, સ્વર, બૂમ. તો અવાજમાં કયા કયા સમાનાથી શબ્દો થશે? તો કે અવાજ, ઘોષ, રવ, પોકાર, નિનાદ, ધ્વનિ, ઘાંટો, નાદ, સાદ, સ્વર અને બૂમ. તો આટલા એમના સમાનાથી શબ્દ થશે. બારમો શબ્દ જોઈએ કેફિયત. તેમાં આવશે દાસ્તાન, હકીકત. કેફિયતના કયા કયા સમાનાથી શબ્દ થશે? તો કે દાસ્તાન અને હકીકત. તો આટલા એમના સમાનાથી શબ્દ થશે. તેરમો શબ્દ જોઈએ ગહન. તો આવશે એમાં ગૂઢ, રહસ્યમય, અકળ. ગહનમાં કયા કયા આવશે? તો કે ગૂઢ, રહસ્યમય અને અકળ. તો આટલા એમના સમાનાથી શબ્દ થશે. ચૌદમો શબ્દ જોઈએ કાપડ. તો એમાં આવશે વસન, કપડું, વસ્ત્ર, ચીર અને અંબર. તો કાપડમાં કયા કયા સમાનાથી શબ્દ થશે? તો કે વસન, કપડું, વસ્ત્ર, ચીર અને અંબર. તો આટલા એમના સમાનાથી શબ્દ થશે. પંદરમો શબ્દ જોઈએ ક્રોધ. તેમાં આવશે રોષ, અમર્ષ, ગુસ્સો અને આક્રોશ. તો ક્રોધમાં કયા કયા થશે? તો કે ભાઈ ક્રોધ પોતે, પછી રોષ, અમર્ષ, ગુસ્સો અને આક્રોશ. તો આટલા એમના સમાનાથી શબ્દ થશે. સોળમો શબ્દ જોઈએ કૌશલ. તો કૌશલમાં આવશે પ્રાવીણ્ય, નિપુણતા, દક્ષતા, ચતુરાઈ, પટુતા. તો કૌશલમાં કયા કયા સમાનાથી શબ્દ થશે? તો કે પ્રાવીણ્ય, નિપુણતા, દક્ષતા, ચતુરાઈ અને પટુતા. આટલા એમના સમાનાથી શબ્દ થશે. સત્તરમો શબ્દ જોઈએ અપરાધ. તેના આવશે વાક, તકસીર, ગુનો અને દોષ. તકસારમાં અપરાધમાં કયા કયા આવશે? તો કે વાક, તકસીર, ગુનો અને દોષ. આટલા એમના સમાનાથી શબ્દ થશે. અઢારમો શબ્દ જોઈએ ઔષધ. તો આવશે એમાં આવશે ઔષધ, દવા. ઔષધમાં કયા કયા આવશે? તો કે ઔષધ અને દવા. આટલા એમના સમાનાથી શબ્દ થશે. ઓગણીસમાં જોઈએ અતિથિ. તેમાં આવશે પરોણો, અભ્યાગત અને મહેમાન. અતિથિમાં કયા કયા સમાનાથી શબ્દ થશે? તો કે પરોણો, અભ્યાગત અને મહેમાન. તો આટલા એમના સમાનાથી શબ્દ થશે. તો મિત્રો, મારો એક અહીંથી સવાલ તમને પૂછવા માંગુ છું કે પરોણો, આ કાઠિયાવાડી શબ્દ છે પરોણો. તો આ પરોણો એટલે શું થાય? એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. ખાસ ફરીથી સવાલ રિપીટ કરું કે ભાઈ આ પરોણો છે એ કયો ભાષાનો શબ્દ છે? તો કે કાઠિયાવાડી શબ્દ છે. તો આ પરોણોનો અર્થ શું થાય એ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. અને જો મિત્રો તમે નવા હોય અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને નવો વિડીયો અહીંથી અપલોડ કરીએ તો તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે. તો આગળ વધીએ. આપણે વીસમો શબ્દ જોઈએ અલ્પ. તો આવશે એમાં જરાક, સુલક, થોડું, સહેજ, નજીવું અને જરા. તો અલ્પમાં કયા કયા સમાનાથી શબ્દ થશે? તો કે ભાઈ જરાક, સુલક, થોડું, સહેજ, નજીવું, જરા. તો આટલા એમના સમાનાથી શબ્દ થશે. એકવીસમો શબ્દ જોઈએ કપરું. તો એમાં આવશે કઠિન, મુશ્કેલ, અઘરું. કપરુંમાં કયા કયા થશે? તો કે કઠિન, મુશ્કેલ અને અઘરું. આટલા એમના સમાનાથી શબ્દ થશે. બાવીસમો શબ્દ જોઈએ અગમ્ય. તો આવશે એમાં રહસ્યમય, ગૂઢ, ભેદી અને ગેબી. તો અગમ્યમાં કયા કયા આવશે? તો કે રહસ્યમય, ગૂઢ, ભેદી અને ગેબી. આટલા એમના સમાનાથી શબ્દ થશે. ત્રેવીસમો શબ્દ જોઈએ અજપાળ. તો આવશે અજપતિ, ભરવાડ.
અજપળમાં કયા કયા થશે? તો કે અજપતિ અને ભરવાડ, તો આટલે એમના સમાનાર્થી શબ્દ થશે. 24માં જોઈએ અધિકાર, આવશે સત્તા, હકુમત, અમલ, હક. કયા કયા સમાનાર્થી શબ્દ થશે? તો કે અધિકારમાં સત્તા, હકુમત, અમલ, હક. 25મો શબ્દ જોઈએ કબૂલ, તો આવશે માન્ય, સ્વીકૃત, મંજૂર, સ્વીકાર્ય. કબૂલમાં કયા કયા સમાનાર્થી શબ્દો થશે? તો કે માન્ય, સ્વીકૃત, મંજૂર અને સ્વીકાર્ય, તો આટલા એમના સમાનાર્થી શબ્દ થશે. તો મિત્રો, આ વિડીયોમાં આટલું રાખીશું. વધારે માહિતી આપણે ભાગ 9માં લઈશું. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો અને બીજા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ રહે. તો આ વિડીયોમાં આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.